હેલો ફ્રેન્ડ્સ હું ડૉક્ટર વિનોદ સત્યપાલ ફ્રેન્ડ્સ આજે હું તમને ટેટ અને ટાટ એક્ઝામ માટે કેટલાક જનરલ નોલેજના પ્રશ્નો તમારી સમક્ષ રજૂ કરીશ મિત્રો શિક્ષક બનવા માટે ટીચર બનવા માટે ટેટ અને ટાટ પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે અને મિત્રો સાથે સાથે મેરિટમાં પણ આવવું એટલું જ ફરજિયાત છે મિત્રો કેટલાય મિત્રો ટેટ અને ટાટ પાસ કરી નાખે છે પરંતુ તે મેરિટમાં ના આવવાથી તે ટીચર બનતા બનતા રહી જાય છે તો મિત્રો સારામાં સારું મેરિટ લાવવું હોય તો તમારે મહેનત કરવી બહુ જરૂરી છે અને એમાં ખાસ કરીને મિત્રો જો સારામાં સારું મેરિટ બને તો સારામાં સારું સ્થળ અને સારામાં સારી શાળા તમને મળી શકે છે તો મિત્રો અને ટેટ અને ટાટ એક્ઝામમાં કેટલાક જનરલ નોલેજના પ્રશ્નો પૂછાતા હોય છે તે પ્રશ્નો હું તમારી સમક્ષ અહીંયા મૂકું છું મિત્રો મિત્રો પહેલો પ્રશ્ન છે કેળવે તે કેળવણીના લેખક કોણ છે કેળવે તે કેળવણીના લેખક કોણ છે તો મિત્રો અહીંયા જવાબ છે આપણા વર્તમાન સમયના માનનીય ઓનરેબલ નરેન્દ્રભાઈ મોદી સાહેબ તે કેળવે તે કેળવણીના લેખક છે તેમને કેળવણીની પણ વ્યાખ્યા આજ આપી છે કેળવણી એટલે શું તો કેળવણી એટલે કેળવે તે કેળવણી પ્રશ્ન બીજો જોઈએ મેઘ ધનુષની બરાબર વચ્ચે કયો રંગ છે તો મિત્રો અહીંયા જવાબ છે લીલો પ્રશ્ન ત્રણ જોઈએ તો યોગ ક્ષેમ વહામ્યમ કયા વિભાગનું મુદ્રા વિધાન છે તો મિત્રો તમે તો જીવન વીમા એલઆઈસીની અંદર આ જે વિધાન છે યોગ ક્ષેમ વહમ્યમ આ તમને જોવા મળશે જીવન વીમાનું પ્રશ્ન નંબર ચાર જોઈએ તો માનવ સંસ્કૃતિનું પ્રથમ સોપાન કયું છે માનવ સંસ્કૃતિનું પ્રથમ સોપાન કયું છે તો મિત્રો એનો જવાબ છે પુરાતન પાષાણ યુગ એનો જવાબ છે પુરાતન પાષાણ યુ મિત્રો પ્રશ્ન પાંચ જોઈએ તો મકર વૃત કયા અક્ષાંશ પર આવેલું છે મકર વૃત્ત કયા અક્ષાંશ પર આવેલું છે તો તેનો જવાબ છે ત્રેવીસ પોઈન્ટ પાંચ અંશ દક્ષિણ પોઈન્ટ જવાબ જોઈ લેજો એ ત્રેવીસ પોઈન્ટ પાંચ પ્રશ્ન નંબર છ જોઈએ તો શંખ કયા પ્રકારનું વાદ્ય ગણાય છે તો જવાબ છે સુશીર વાદ્ય પ્રશ્ન નંબર સાત ભારતમાં સૌપ્રથમ કાયદા અધિકારી કોણ છે તો મિત્રો જવાબ છે એટર્ની કોણ છે એટર્ની પ્રશ્ન નંબર આઠ સિંદૂર બનાવવા માટે શાનો ઉપયોગ થાય છે તો મિત્રો જવાબ છે પારો શાનો ઉપયોગ થાય છે પારો લવિંગ શેમાંથી મળે છે લવિંગ શેમાંથી મળે છે તો મિત્રો જવાબ છે કળી જવાબ છે કળી પ્રશ્ન નંબર દસ પ્રથમ ગુજરાતી ફિલ્મ કઈ હતી તો મિત્રો જવાબ છે લીલુડી ધરતી प्रथम गुजराती फिल्म कઈ હતી લીલુડી થરતી प्रश्न नंबर 11 જોઈએ તો પ્રથમ ભારતીય મુંગી ફિલ્મ કઈ હતી તો મિત્રો જવાબ છે રાજા હરીશ ચંદ્ર કઈ હતી રાજા હરીશ ચંદ્ર પ્રશ્ન નંબર 12 પ્રથમ ગુજરાતી મુંગી ફિલ્મ કઈ હતી તો જવાબ છે ભક્ત વિદુર પ્રથમ ગુજરાતી મૂંગી ફિલ્મ કઈ હતી તો ભક્ત વિદુર જોઈએ તો વરસાદની રાહ જોતું પક્ષી કયું છે વરસાદની રાહ જોતું પક્ષી કયું છે તો મિત્રો તેનો જવાબ છે ચાતક આ ચાતક પક્ષી છે ને એ વરસાદની રાહ જોતું પક્ષી છે પ્રશ્ન નંબર ચૌદ જોઈએ તો વીરભૂમિ કોની સમાધિ છે તો સ્વર્ગીય રાજીવ ગાંધી ની સમાધિનું નામ છે વીરભૂમિ મિત્રો પ્રશ્ન નંબર પંદર બાળક શેની ખામીને કારણે માટી ખાય છે તો મિત્રો કેલ્શિયમની કમી હોય તો જ બાળક એ માટી ખાતું હોય છે પ્રશ્ન નંબર સોળ જોઈએ તો બલૂનમાં કયો વાયુ ભરવામાં આવે છે તો મિત્રો જવાબ છે હિલિયમ કયો છે પ્રશ્ન નંબર સત્તર છઠ્ઠા પગાર પંચના અધ્યક્ષ કોણ હતા છઠ્ઠા પગાર પંચના અધ્યક્ષ કોણ હતા મિત્રો તો જવાબ છે બી એન કૃષ્ણા જવાબ છે બી એન પ્રશ્ન નંબર અઢાર ખાવાના સોડાનું રાસાયણિક નામ કયું છે તો મિત્રો જવાબ છે સોડિયમ બાય કાર્બોનેટ શું જવાબ છે સોડિયમ બાય કાર્બોનેટ પ્રશ્ન નંબર ઓગણીસ ખરજવું સેનાથી ફેલાય છે તો મિત્રો ફૂગ છે એ ખરજવું ફેલાય છે ફૂગથી પ્રશ્ન નંબર વીસ જોઈએ તો ભારતની સૌથી જૂની પર્વતમાળા કઈ છે તો મિત્રો જવાબ છે અરવલ્લી ભારતની સૌથી જૂની પર્વતમાળા કઈ છે અરવલ્લી પ્રશ્ન નંબર ભારતની સૌ પ્રથમ અણુભઠ્ઠી કઈ છે મિત્રો ભારતની સૌ પ્રથમ અણુભઠ્ઠી કઈ છે તો જવાબ છે અપ્સરા શું જવાબ છે અપ્સરા પ્રશ્ન નંબર બાવીસ વાળનો કાળો રંગ શેને આભારી છે વાળનો કાળો રંગ શેને આભારી છે તો મિત્રો જવાબ છે મેલેનિન પ્રશ્ન નંબર ત્રેવીસ વાતાવરણનું સૌથી નીચેનું સ્તર કયું છે વાતાવરણનું સૌથી નીચેનું સ્તર કયું છે તો મિત્રો જવાબ છે ટ્રોપોસ્ફિયર શું જવાબ છે ટ્રોપોસ્ફિયર પ્રશ્ન નંબર ચોવીસ જોઈએ તો ઇન્સ્યુલિન શું છે તો મિત્રો એ હોર્મોન છે શું છે હોર્મોન છે પ્રશ્ન નંબર પચીસ દૂધિયા અને તેલિયા તળાવો ક્યાં આવેલા છે દૂધિયા અને તેલિયા તળાવો ક્યાં આવેલા છે તો મિત્રો જવાબ છે એ પાવાગઢમાં આવેલા છે ક્યાં આવેલા છે પાવાગઢમાં પ્રશ્ન નંબર છવીસ કબીરવડ ક્યાં આવેલો છે તો મિત્રો શુક્લ તીર્થ ની અંદર સ્થળ નું નામ છે ત્યાં કબીર વડ આવેલો છે પ્રશ્ન નંબર સત્યાવીસ કઈ ઋતુની શરૂઆત બેસતા વર્ષના દિવસે થાય છે તો મિત્રો ઋતુ નામ છે હેમંત પ્રશ્ન નંબર અઠ્યાવીસ કોરી ક્રિક ક્યાં આવેલી છે તો મિત્રો જવાબ છે કચ્છમાં ક્યાં આવેલી છે કચ્છમાં પ્રશ્ન નંબર ઓગણત્રીસ જોઈએ તો કયા ગ્રહને લીલો ગ્રહ કહે છે તો મિત્રો પૃથ્વી કયો પૃથ્વી પ્રશ્ન નંબર ત્રીસ કયો પર્વત સૌથી પુરાણો છે તો મિત્રો જવાબ છે વિંધ્ય પર્વત છે ને સૌથી પુરાણો છે પ્રશ્ન નંબર બોનમેરોથી રક્ત કણો બનતા હોય છે અને મિત્રો છેલ્લો પ્રશ્ન બત્રીસમો પ્રશ્ન જોઈએ તો રક્તકણો શરીરમાં કેટલા દિવસ જીવે છે તો મિત્રો વીસ દિવસ રક્ત કણો શરીરમાં જીવે છે તો મિત્રો આ હતા કેટલાક સામાન્ય જ્ઞાનના પ્રશ્નો જે ટેટ અને ટાટ એક્ઝામમાં પૂછાઈ શકે છે મિત્રો આમ તો જનરલ નોલેજ એ વિશાળ છે ગમે તે જગ્યાએથી ગમે તે પુસ્તકમાંથી અને ગમે તે સ્વરૂપે પૂછાવાની શક્યતાઓ છે પરંતુ આપણે મહેનત કરીને સામાન્ય જ્ઞાનના પ્રશ્નો જો તૈયારી કરીએ તો અમુક પ્રશ્નો તો પૂછાતા પૂછાતા જ હોય છે જે તમારી માટે બહુ જ અગત્યના હોય છે તો મિત્રો આ ટેટ અને ટાટના પ્રશ્નો મેં તમારી સમક્ષ રજૂ કર્યા છે મિત્રો મારી ચેનલમાં જો તમે નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલું જે બેલ આઇકન છે તેને પ્રેસ કરી દેજો જેથી કરીને આવા અગત્યના વિડીયોનું નોટિફિકેશન સૌ તમને મળી રહે મિત્રો મારો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો તમે તેને લાઈક કરજો મિત્રોને શેર કરજો કોમેન્ટ કરજો થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર